નથી લાગતી તમને? ના, આમાં પબ્લિકે તો જાગૃતતા હોવી જ જોઈએ, પબ્લિકને ભી. પણ પબ્લિક સાથે શું, એક સરકારની ભી એક નૈતિક જવાબદારી બને છે કે આરોગ્ય સાથે ચેડા ના થાય એની. કારણ કે જ્યાં સુધી સરકાર કડકમાં કડક કાયદા નહીં બનાવે ત્યાં સુધી આ બધા વેપારીઓ એમના સ્વાર્થ ખાતર આ બધા ભેળસેળ કરતા જ રહેવાના. એક વસ્તુમાં ભેળસેળ નથી થતી સાહેબ, મોટાભાગની દરેક વસ્તુમાં ભેળસેળ થાય છે ને આરોગ્ય સાથે ચેડા થાય છે. હવે જ્યાં સુધી સરકાર આમાં કડક કાયદા નહીં બનાવે, જેમ કે બહારની કન્ટ્રી તમે કોઈ બી પકડી લો ત્યાં કેમ ભેળસેળનું આપણને સાંભળવા નથી મળતું? આપણા ઇન્ડિયાની અંદર હું એવું નથી, સરકારની વિરુદ્ધમાં નથી સાહેબ, હું સરકારના જે કાયદા બને છે એના વિરુદ્ધમાં છું. કાયદા એવા બનાવો જેથી કરીને જામીન બી ના મળવા જોઈએ સાહેબ, એક એક વર્ષ સુધી દંડ બી એટલો કરો કે 2-5 લાખ રૂપિયાનો દંડ કરો જેટલું એ કમાતા ના હોય, જેથી કરીને 1-2-5 વેપારીને દંડ થશે ને તો બીજા 50 જણ સુધી. આપે વાત કરી પંકજભાઈ, રાજકોટમાં હમણાં છેલ્લા કેટલાય